આ પછી ઈસુ ગામે ગામ ફરતા ફરતા ગાલિલ પહોંચ્યા. એ યહૂદિયામાં રહેવા માંગતા ન હતા, કેમ કે ત્યાં યહૂદી આગેવાનો તેમની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. હવે યહૂદીઓનું માંડવા પર્વ નજદીક હતું, તેથી ઈસુના ભાઈઓએ તેમને યહૂદિયા જવા માટે આગ્રહ કર્યો. અહીં ગુપ્તમાં રહેવાથી તમને પ્રસિદ્ધિ નહીં મળે. તમે સાચે જ મહાન છો તો દુનિયાને દેખાડી આપો. ખુદ ઈસુના ભાઈઓએ પણ તેમના પર વિશ્વાસ કર્યો નહોતો. મારો સમય હજી આવ્યો નથી, પણ સઘળા સમય તમને સરખા છે. જગત તમારો દ્વેષ કરી શકતું નથી, પણ મારો કરે છે, કેમ કે હું એ વિશે શાહેદી આપું છું કે તેમના કામ ભૂંડા છે. તમે આ પર્વમાં જાઓ, મારો સમય હજી પૂરો થયો નથી, માટે હું આ પર્વમાં જતો નથી. એમ કહી ઈસુ ગાલિલમાં જ રહ્યા. તેમના ભાઈઓના ગયા પછી ઈસુ પોતે પર્વમાં ગયા. તે લોકોની નજરથી ગુપ્ત રહ્યા. યહૂદી આગેવાનોએ પર્વમાં ઈસુની શોધ કરી. કોઈએ તેમને જોયા છે કે કેમ તે વિશે તેઓ પૂછપરછ કરવા લાગ્યા. લોકોમાં તેમને વિશે તરહ તરહની વાતો ચર્ચાતી હતી. કેટલાક કહેતા કે તે સાચે જ અદ્ભુત માણસ છે, જ્યારે બીજાઓ કહેતા, ના, એ તો લોકોને ભરમાવે છે. પરંતુ યહૂદી આગેવાનોની ધાકને લીધે કોઈએ તેમના વિશે જાહેરમાં કાંઈ કહેવાની હિંમત કરી નહીં. પર્વ પૂર્ણ થવાને આરે હતું ત્યારે ઈસુએ ખુલ્લી રીતે મંદિરમાં ઉપદેશ કર્યો. ઈસુનો ઉપદેશ સાંભળીને યહૂદી આગેવાનો આશ્ચર્યચકિત થઈને પૂછવા લાગ્યા કે આપણી શાળામાં તે કદી ભણ્યો નથી, તો પછી આટલું બધું જ્ઞાન તેને મળ્યું કેવી રીતે? મારો બોધ તો મારો પોતાનો નથી, પણ જેણે મને મોકલ્યો છે તેનો છે. જો કોઈ તેની ઈચ્છા પૂરી કરવા ચાહે, તેઓ આ બોધ વિશે સમજશે કે દેવથી છે કે હું પોતાથી બોલું છું. જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે, પણ જે પોતાના મોકલનારનો મહિમા શોધે છે તે ખરો છે, અને તેનામાં કંઈ અન્યાય નથી. શું મૂસાએ તમને નિયમશાસ્ત્ર આપ્યું નથી? પણ તમારામાંનો કોઈ તે નિયમશાસ્ત્ર પાળતો નથી. તમે મને મારી નાખવાની કેમ કોશિશ કરો છો? તને ભૂત વળગેલું છે, કોણ તને મારી નાખવાની કોશિશ કરે છે? મેં એક કામ કર્યું છે અને તમે સઘળા આશ્ચર્ય પામ્યા છો. આ કારણથી મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો છે. તે મૂસાથી છે એમ તો નહીં, પણ બાપદાદાઓથી છે, અને તમે વિશ્રામવારે માણસની સુન્નત કરો છો. મૂસાનું નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન ન થાય એટલા સારું જો કોઈ માણસની સુન્નત વિશ્રામવારે કરવામાં આવે છે. તો મેં વિશ્રામવારે એક માણસને પૂરો સાજે કર્યો, તે માટે શું તમે મારા પર ગુસ્સે થયા છો? દેખાવ પ્રમાણે ન્યાય ન ઠરાવો, પણ યથાર્થ ન્યાય ઠરાવો.